મિત્રો, હમણાં ગોવર્ધન રામના આ બાવલાની સફાઈ થઈ. આ ગીતા એ આપણી આત્માની સફાઈનો ગ્રંથ છે. ઘણી બધી ધૂળ ચડી હોય છે, પણ આપણને ખ્યાલ નથી આવતો. અરે, ખ્યાલ નથી આવતો એટલું નહીં, આપણે ઢંકાઈ જઈએ તોય ખબર નથી પડતી. ગીતા નો ત્રણ બાબતે સમન્વય છે. એક છાપાના પ્રતિનિધિએ મને પૂછ્યું 2 કલાક પહેલા કે સાહેબ, આ કવિતા એટલે શું? એટલે એમને હું એમના બીજા અર્થથી કહેતો, એમને કંઈ ખબર નહીં પડતી હોય બિચારને કે કવિતા કેમ, કવિતા એટલે કવિતા શું કહેવાય. મેં કીધું કવિતા એટલે ગીતા. પણ ના પડે કે સાહેબ, એટલે કવિતા એટલે શું? પછી મારે એમને કહેવું પડ્યું કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ, વાક્યમ રસાત્મકમ કાવ્યમ. એટલે આપણે ત્યાં આપણા પૂર્વસૂરીઓએ ગદ્યને પણ કાવ્ય કહ્યું છે. આપણે હજી બહુ મોટા અંધારામાં છીએ કે આપણે બોડલેરને ગદ્ય કાવ્યનો પિતા ગણીએ છીએ. એ તો 1856માં બોડલેર તો થઈ ગયા, પણ આપણા પૂર્વસૂરી તો કેટલા બધા વહેલા. અને આટલું નાનું એક વાક્ય, એને શું કવિતાની વ્યાખ્યા આપી તમે જોઈ શકો છો. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. કાવ્ય માટે છંદ આ તો બધા એના દેહ છે, અને દેહ એ આત્મા નથી. એટલે આત્મા વગરનો દેહ આપણે ગમે તેટલો શણગારીએ તો એ સુંદર લાગે ખરો, દેહ છે, પણ એ સુંદર લાગવા છતાંય એ સજીવ નથી. એટલે એનું સૌંદર્ય આપણને અમુક હદ સુધી જ આકર્ષી શકશે, એના ઊંડાણમાં આપણને નહીં લઈ જાય. એટલે કાવ્ય ગીતામાં એને 3 વસ્તુ જીવનને માટેની કહી છે. એક કવિતાની અનેક વ્યાખ્યાઓ અપાઈ છે. એમની એક વ્યાખ્યા એવી છે કે પોએટ્રી ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, ક્રિટિસિઝમ ઓફ લાઈફ. અહીંયા ક્રિટિસિઝમનો અર્થ ટીકા નથી. આમ તો ટીકા એવો આપણે શબ્દ વાપરીએ પણ છીએ, પણ આના ઘણા બધા અર્થો છે. અહીંયા જીવનની જીવનનું વિવરણ શું છે, જીવન શું છે એની સમજ એ કવિતા છે. એટલે કવિતાને કોઈ છોગા નથી હોતા. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી કંઈક એવી વાત ઉપર ટેવાયેલા છીએ કે અમુક અમુક હોય તો જ કવિતા કહેવાય, અમુક તમુક ન હોય તો કવિતા ન કહેવાય, અમુક તમુકે લખ્યું હોય તો કવિતા કહેવાય, અમુક તમુકે લખ્યું હોય ને સારું લખ્યું હોય તો કવિતા ન કહેવાય. એટલે આ જે આપણી વાતો છે ને, એને ગીતા બહુ સારો જવાબ આપે છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. અહીંયા અત્યારે મારો સ્વધર્મ આ બોલવાનો છે. આ બોલતા બોલતા હું અહીંયા આથમી જઉં તો મલ્લાજ આના જેવું ઉત્તમ મૃત્યુ એક પણ હોઈ ન શકે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ. એટલે કહેવાનો મતલબ ગીતાકારને એવો છે કે માણસ અંતિમ શ્વાસ સુધી એ પોતાનો ધર્મ પાળે. પરધર્મો ભયાવહ. હવે આ તો બહુ મુશ્કેલી ઊભી કરે. જૈન બંધુઓને એમ થાય કે વૈષ્ણવો નકામા, વૈષ્ણવોને એમ થાય કે શિવપંથીઓ નકામા. આ કયા ધર્મની વાત હશે? આ કોઈ ટીલા ટપકા વેશભૂષા એવા ધર્મની કોઈ આમાં વાત નથી કરી. અહીં ધર્મ એટલે રિલિજિયન નથી. ગીતા બહુ મોટો ગ્રંથ છે, બહુ
જેટલો એ પ્રસર્યો છે એટલો ઓછો સમજાયો છે. બહુ લોકો ગીતા વાંચે, પાઠ કરે. હું નાનો હતો, મને યાદ છે, અમે વૈષ્ણવ પરિવારના છીએ, એટલે છીએ એટલે હતો એમ, હવે તો કોઈ પરિવારને રાખ્યો નથી એવો, પણ હવે વૈષ્ણવ પરિવારમાં જન્મ્યો એટલે કોઈ કહે તો મારે સ્વીકારવું તો પડે ને, હું વૈષ્ણવ પરિવારનું સંતાન છું. અને એ રીતે અમારે ત્યાં ગીતા એ નિયમિત વંચાય. પણ મને એ નાનપણથી વાંચવાનો શોખ હતો, પણ ત્યારે હું ગીતા સમજતો નહોતો, ખાલી વાંચી નાખતો. એટલે બે ચાર છ દિવસ 18 અધ્યાય પૂરા કરી નાખીએ અને જેમ માળા ફેરવીએ, જાપ જપીએ, એમ ગીતાના શ્લોકો આપણે બોલી નાખીએ. આ ગીતા કે કોઈ પણ જે જીવનનો ગ્રંથ છે એનું કેન્દ્રસ્થાન જીવન છે, એટલે જીવન માટે છે, એ પારાયણ માટે નથી. આપણે તો પારાયણ યુગમાં કેટલાય વર્ષોથી આવી ગયા છીએ, ગીતાનું પારાયણ. એટલે પણ ગીતાનું પારાયણ એટલે શું? 500 માણસો ભેગા થાય અને દક્ષિણા મૂકતા જાય, એ એનો હેતુ છે? પછી અબજ રૂપિયા આપણે ભેગા કરીએ અને 1,00,000 રૂપિયા દાન આપીએ, આ હેતુ છે? આપણે ગીતાને, હું ગીતા વિશે બોલવા અહીં મેં મનમાં વિચાર જ્યારે કર્યો છે ત્યારે મારા મનમાં આ સ્પષ્ટતા છે કે કોઈ ગીતાને ધર્મગ્રંથ તરીકે, એટલે પારંપરિક અર્થમાં ધર્મગ્રંથ તરીકે આપણે સ્વીકારવાની જરૂર નથી. એના રચયિતાએ પણ એને ધર્મગ્રંથ કહ્યો નથી. મેં આપને કહ્યું હતું અગાઉ કે આ એક સંવાદ છે, એટલે સંવાદ કાવ્ય છે, આ એની પ્રયુક્તિ છે. વ્યાસની આ એક પ્રયુક્તિ છે કે જેમાં કૃષ્ણ અને અર્જુન એ બે વચ્ચે સંવાદ કરી અને સંવાદ દ્વારા જે કહેવડાવવું છે તે કહેવડાવે છે વ્યાસને. એટલે કવિતા ત્યાંથી પહેલાં તો શરૂ થાય છે કે એને બે પાત્રોને પસંદ કર્યા છે અને એમાં જે પૂછનાર છે ને એ તો એ આપણા સૌનું પ્રતીક છે. અર્જુન એ આપણા સૌનું પ્રતીક છે. આપણે સૌ પૂછીએ કે આનો અર્થ શું, આનો અર્થ શું, ત્યારે કૃષ્ણ એ સર્વજ્ઞ છે. આ સર્વજ્ઞ છે એનો અર્થ 1008 કે કેટલી એવું કંઈક છે. તો આ આ આવો સર્વજ્ઞ માણસ આટલું મોટું બધું ઝુંડ લઈને ફરતો હોય? આ બહુ જ આ વિશિષ્ટ એક વ્યક્તિ છે. એક વિશિષ્ટ રીતે વ્યાસે એનું સર્જન કર્યું છે અને એક તમે જુઓ કે કેવું સર્જન છે કે કેટલીય પેઢીઓથી આપણે એને એક પરમ આત્મા એમ આપણે માનતા, આત્મા તો આપણા બધામાં જ છે, પણ એક પરમ આત્મા હોય એવી સ્વીકૃતિ સમાજમાં એની થયેલી છે, તો એ કેટલી મોટી કવિતા હશે. આ કવિતા એ કોઈ ધાર્મિક વિધિ વિધાનો માટે નથી, ઘણું બધું વિધિ વિધાનો માટે હોય છે, પણ સાચી કવિતા બાઇબલ હોય તો એ વિધિ વિધાન માટે નથી, કુરાને શરીફ હોય તો એ પણ વિધિ વિધાન માટે નથી. નહીતર યા હુસેન ક્યાંથી થાત? આ હુસેનને મરવું પડ્યું એટલા માટે એને વિધિ વિધાનો તોડવા હતા, જે હજી સુધી આપણે તોડી શક્યા નથી, હજી બુરખા હટાવી શક્યા નથી. આપણે મુસ્લિમ બિરાદરો માફ કરે, અહીં ન હોય તો જ્યાં હોય ત્યાંથી આ બુરખો એ સમાજની ગરિમા નથી, બુરખો એ સમાજની લજ્જા છે. શાને માટે સ્ત્રીએ બુરખો ધારણ કરવો પડે? શું કામ બુરખો ધારણ કરવો પડે? સમાજ કંઈક એવો હશે ત્યારે એ ધર્મપુરુષોએ કહ્યું કે નહીં, આ આ બરાબર નથી. હવે આપણે આ રિચ્યુઅલ્સમાં ચાલ્યા જઈએ છીએ, પછી તો બુરખો ન હોય તો એ ધાર્મિક ન કહેવાય એટલી હદ સુધી આપણે એને પહોંચાડી દઈએ છીએ. ગીતામાં આ બધાનો ઇનકાર છે. આવી કોઈ વાત, કોઈ રિચ્યુઅલ્સ, કોઈ વિધિ વિધાનો આ કશું જ ગીતામાં છે નહીં. હા, એમાં આવું વાક્ય આવ્યું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. હવે આ કોને કયા ધર્મ માટે કહ્યું?
તો ધર્મ પરિવર્તન જેવી કોઈ વસ્તુ બને જ નહીં જો આમ હોય તો. ધર્મ પરિવર્તન કરવું એ કોઈ પાપ નથી. કાંત જે કરી ચૂક્યા એ કોઈ પાપની ક્ષણ ન હતી, પણ કોઈ પ્રાપ્તિની ક્ષણ હતી આત્માની એમની. ત્યારે એમને આ સૂઝ્યું છે. પણ સમાજને ન સૂઝ્યું અથવા સમાજને આ ન રૂચ્યું, એટલે એમને સમાજને ખુશ કરવા માટે કાંત જ્યાં હોય ત્યાં મને માફ કરે, પણ એમને જે ફરી પુનરાગમન કર્યું એ મારી દૃષ્ટિએ બરાબર નથી. જો એમને આત્મપ્રતીતિ થઈ ગઈ હોય કે હું આમ છું તો મારે સ્વીકારી લઉં, મારી નાખો ને મને આ ઊભો. ઈસુ ખ્રિસ્તે શું કર્યું? એમને કેમ મરવું પડ્યું છે? કહ્યું કે મારી નાખો, હું આજે છું તે આ છું, તમે માનો ના માનો એ જુદી વાત છે. તો આ ગીતામાં આ જ મોટી વાત કહેલી છે. આ બધી વાતો એ ગીતાની જ વાતો છે. એટલે ગીતા એ રીતે એટલો સરસ અભ્યાસનો ગ્રંથ છે કે આપણે એને જેટલો માણીએ. મૂલવવાની વાત તો જવા દો, આપણે કોણ મૂલવનાર? એને આ તો માણવાની વાત છે. આપણે રસોઈ ભલે ન કરી શકીએ, પણ રસોઈનો સ્વાદ તો માણી શકીએ ને. તો આ જે તૈયાર રસોઈ આપણને આપણા વડવાઓએ આપી છે, એને જો આપણે માણી ન શકીએ કે આસ્વાદી ન શકીએ તો અને લાલ કપડામાં મીઠો કાળા કપડામાં મીઠો શું ફેર પડે? હે, કંઈ ફેર પડતો નથી. એટલે આ જે બધી ગીતાને પણ કદાચ આ ગમતું નહીં હોય, કે આ ગીતાકારને પણ ગમ્યું નહીં હોય. અત્યારે એને બોલાવીએ વ્યાસને, કે તો આપણને ગીતા માથામાં મારે, છોડ આટલા માટે મેં લખી જ તને. ત્રણ બાબત જીવનની મુખ્ય એ એમાં એને મૂકી બતાવી, જ્ઞાન, કર્મ, ભક્તિ. આ એનો સારાંશ છે. ભલે 18 અધ્યાય અને 700 શ્લોક છે, પણ એ તો એનો વિકાસ છે બધો અંદર. પણ એને જે વાત કરવાની છે એ આ મુખ્ય જીવનની ત્રણ બાબતોની વાત એને કરવાની છે. જ્ઞાન છે, ભક્તિ છે અને કર્મ છે. અને એમાંય એને શ્રેષ્ઠ ગણાવ્યું હોય તો કર્મ છે. અને કર્મ તો બધું જ હોય. આપણે એને આગળ લગાડીને કુકર્મ, સુકર્મ, આવા કર્મ તો અનેક હોઈ શકે. એટલા માટે એને બુદ્ધિનો ઉપયોગ કર્યો છે કે સાચું કર્મ એ સદબુદ્ધિથી સ્વીકારેલો. બુદ્ધિ એ બેવકૂફ છે, ખોટાને પણ સાચું, નહીતર વકીલો કેવી રીતે કામ કરી શકે? એના બધી કોર્ટો ચાલે કેવી રીતે? આ બધું ચાલે છે ખોટાને સાચું, સાચાને ખોટું કરવામાં. ગીતા એને માટે નથી. એને જ્ઞાન એટલે જે નિરપેક્ષ છે, જે સાચું. તું કૂતરો છે, કૂતરો જ છે. કૂતરાને વાંદરો કેવી રીતે કહી શકો અને વાંદરાને બકરું કેવી રીતે કહી શકો? જે છે તે જ છે. તો આ જ્ઞાન એ જે છે તે સાચું સમજે છે ચિત્તની અંદર. જ્ઞાન કોઈ મડદાને થતું નથી, તમને મને થાય છે. અને જો આપણને ન થાય તો સમજવું કે મડદામાં અને આપણામાં કશો ફરક નથી. આ જે જ્ઞાન છે એ જ્ઞાન તમને કર્મ તરફ વાળે છે. તારે કયું કામ કરવું જોઈએ, તમે નિર્ણય કેવી રીતે કરો કામ કરવાનો? તમે જે નિર્ણય કરો છો એ તમને કોણ કહે છે કે તમે આ તું આમ કર? એ જ્ઞાન છે જે તમને, જે બુદ્ધિમાંથી નિષ્પન્ન થાય છે. બુદ્ધિ નકામી વસ્તુ નથી. બુદ્ધિની ઉત્તમ પેદાશ જ્ઞાન છે. અને એ તમને સૂચવે કે તું આ કર્મ કર. એટલે સદબુદ્ધિએ જે સદકર્મ આપણને સુજાડ્યું હોય તે કર્મ તમારે કરવું જોઈએ, એમ ગીતા કહે છે. અને એ જ્યારે સ્વીકાર્યું તમે, પછી એકવાર એનો સ્વીકાર કર્યા પછી એને ભક્તિપૂર્વક વળગી રહેવું જોઈએ. આ ભક્તિનો અર્થ કલબલિયા નથી, ત્યાં હે ચાંદલા અને ટીલા ટપકા નથી, હે ધોળા જબ્બા નથી, કશું ભક્તિમાં આવતું નથી ક્યાંય. આ હું અહીં ખભે મફલર નાખીને ભક્તિ કરી શકું, કોઈ કશું એમાં કે ભક્તિ શું છે? એટલે જે જ્ઞાનથી તમે કર્મ સ્વીકાર્યું છે એ કર્મને બિલકુલ વ્યવસ્થિત વળગી રહો, એ ગીતાનો આખો સાર છે. એટલે આજે એ જે કર્મ છે એના વિશે થોડી ગીતાની વાત મારે કરવાનો ઈરાદો છે. પશ્ચિમમાં વર્ષોથી આર્ટ ફોર લાઈફ સેક, જીવન ખાતર કલા, એટલે જીવન કેન્દ્રમાં છે.
कला नकामी नहीं, कला ये जीवन तरफ अथवा सद जीवन तरफ लई जनारो एक मार्ग छे कला, पण एनो अर्थ एम पण नथी के मार्ग छे एटले ए साधन मात्र छे, ए साध्य पण छे। कारण के मार्ग पर तमारे साध्य तो करवो ज पड़े, मारे अहींथी जवू छे अने परिषद पहोंचवू छे, तो अनेक रस्ता होय छे, पण तमने कया रस्ते क्यां आववू ए तमारे नक्की करवानू छे, पण गंतव्य स्थान तो नक्की छे ज, कई जवानू छे। तो आ जे वात छे के एकदम अपने एम बोली गया कि भाई आर्ट फॉर लाइफ से एम कहूँ, एटले जीवन ने केन्द्र में राखी छे विवेचकोए, अने ए आर्ट भले ए कहवायू होय साहित्य कला माटे, नो डाउट साहित्य कला नी चर्चा में आवे छे, पण ए अपनी जे बधी ज कलाओ छे, संगीत होय नृत्य होय, तो एमा लाइफ सही होय छे ने, लाइफ जीवन ए कला ए जीवन ने उन्नत बनावनारू तत्व छे, अने एटला माटे कलानी साधना ए जीवननी साधना छे, कलानी साधना ए जीवन थी कोई पर साधना नथी। एटले आर्ट फॉर लाइफ सही ज्यारे वात चाली त्यारे जगत आखू पॉलिटिक्स दिल्ली में कि गांधीनगर में होय एवुं नथी, ये बधे होई शके। एटले आपणा साहित्य में पण पॉलिटिक्स आव्युं, एटले पाछा एक भाई एवा आव्या 150-200 वर्ष पूर्वे के आर्ट फॉर आर्ट सेक, कला खातर कला थी, तो बराबर ज छे ने, कला खातर ज कला, बीजा शेना खातर होय? कूचीपुड़ी नृत्य करता होय तो एमां भरतनाट्यम कदी घुसी जाय, ये कूचीपुड़ी ज चालतुं होय। आशावारी राग गवातो होय एमां भीमपलासी क्यांथी वच्चे आवी जाय? એટલે કે એ કલા જે છે તો એ છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ એક કોઈ વસ્તુનો જ્યારે અતિરેક થઈ જાય અને આર્ટ ફોર લાઈફ સેક હતું એમાં આર્ટ નીકળી જાય અને ગમે તે ફોર લાઈફ સેક આવી જાય, ત્યારે સામે બળવો થાય। એટલે આર્ટ ફોર આર્ટ સેક એક બળવો છે, અને પ્રત્યેક બળવો એ સ્વયં સાધ્ય નથી। ભારતની આઝાદી એ સાધ્ય છે, પણ 1857નો બળવો એ સાધન છે। ગાંધીની અસહકારની ચળવળ એ સાધન છે, 15 ઓગસ્ટ 1947 એ સાધ્ય છે। એટલે આ બધા માર્ગો, સાધ્ય અને સાધન શું એ જો આપણે ન સમજીએ તો ગીતાએ આ બધું જ સમજાવી દીધું છે આપણને, પણ બહુ રંજની વાત તો શું કહેવાય, પણ આપણા અજ્ઞાનની વાત છે કે આપણે ગીતા આપણો જે ઉત્તમ ગ્રંથ છે જગતની, મેં ગયા વખતે કહ્યું હતું, એ પૂર્વે પણ કહ્યું હતું કે કોઈ પણ ગ્રંથ જો વિશ્વમાં જુદી જુદી ભાષામાં વધુ રીતે અનુવાદિત થયો હોય તો તે ગીતા છે। શાને માટે, એમાં શું છે? એટલે જે પેલા ભાઈએ મને પૂછ્યું સાહેબ કવિતા એટલે શું, હવે એમને મારે તો બીજી કઈ રીતે હું સમજાવી શકું કવિતા, એટલે મેં એમને કહ્યું વાક્યમ રસાત્મકમ, કાવ્યમ જેમાં રસ પડે એવું વાક્ય તમે બોલો, એ તો કોકને ગાળ બોલવામાં રસ પડે સાંભળ માણસ જોઈને, હા, પણ એ કાવ્ય બનતું નથી, એ કાવ્ય બનતું નથી। એટલે આ રસાત્કમનો પણ વિચાર કરવા જેવો છે કે આ રસ કયો છે, જે પરિશુદ્ધ છે, જે જીવનને ઉન્નત, બધું જ જીવન માટે, આ કોશું જીવનની બાદ બાકી પછી કશું નથી, આ જીવન જો બાદ થઈ જાય તો મારે અહીં બેસવાનો કોઈ અર્થ નથી, આપને અહીં પધારવાનો પણ કોઈ અર્થ નથી, જીવન કેન્દ્રમાં છે। અને એને માટેના આ બધા આપણા આદિ કવિઓથી માંડી અને આજના કવિઓ સુધી સૌ પ્રયત્નો કરી રહ્યા છે। આ સર્જકનો ધર્મ એ જીવનને ઉન્નતગામી બનાવવાનો ધર્મ છે। એટલે પરાવાસ્તવ, વાસ્તવ, અતિવાસ્તવ, શું આ બધા તો સંજ્ઞાઓ છે, પરાવાસ્તવ એ સંજ્ઞા છે। એટલે પરાવાસ્તવ પછી આપણે અહીંયા લઈ આવીએ એટલે ઉત્તમ થઈ ગયું, એવું પણ ભી આપણે કેવી રીતે માની શકીએ? કારણ કે પરાવાસ્તવ તો વર્ષો પૂર્વે ત્યાં પૂરું થઈ ગયેલું આખું આંદોલન છે, અને પછી આપણે, એટલે આપણે પછી ન લાવવું એવું નથી કંઈ। રોમેન્ટિક સિઝમમાં જે બધા કાવ્યો હતા
એ ત્યાં તો પૂરા થઈ ગયા, પછી નરસિંહ રાવ આવ્યા અહીં. તો એટલે આપણે નરસિંહ રાવ ન હોય, તમે શું નવું લાયા છો? લાયા નવું ગુજરાતી નતું, એ નવું લાયા છે, એનો મહિમા છે. તો ગીતામાં જે આટલા 2500 વર્ષ પૂર્વે જે આપણા પ્રથમ ઋષિ જે વાત કરી છે, એ વખતે વિચાર કરો, આપણને તો ખ્યાલ નથી આવતો કે આવું માઇક હશે, આવી સરસ ખુરશીઓ હશે, આવા હોલ હશે, આવા શ્રોતાઓ હશે. ક્યાંથી શ્રોતા દુર્લભ છે બધા. ત્યાં તો એકાદો કોઈ આઈને બેઠો હોય, એને પેલો કહેતો હોય શિષ્યને, ગુરુ અને શિષ્ય આપણે એમ કહીએ, ગુરુ શિષ્ય. હવે આજે તો એ રહ્યું જ નથી, એટલે ફી ભરીને શિષ્ય તો કહેવાય એમાં ના નહીં, પણ એ તો એક વેપાર ઉદ્યમ છે. આજે તો એ આમાં નથી ગીતામાં. એટલે ગુરુ અને શિષ્યની વચ્ચેનો આ મોટો સંવાદ છે. અર્જુન એ શિષ્ય છે અને કૃષ્ણ એ ગુરુ છે. અને કવિએ એવી સરસ રીતે મૂક્યું છે કે જગતના બધા જ સારું કહેનારાઓ એ શિક્ષકો છે, અને એને સાંભળનારાઓ એ બધા જ શિષ્યો છે. ગાંધી પણ પોતે ગીતાના ખૂબ ચાહક હતા, મેં ગયા વખતે આપને કહ્યું હતું. પણ એમને કહ્યું છે કે ભાઈ હું જે છેલ્લો શબ્દ બોલું એ સાચો માનજો, કારણ કે જાણે છે કે હું એક વળગી નેનારો અથવા તો કોઈ એવો મૂઢ મતી નથી કે જે સ્વીકાર્યું. એ આંદોલન શરૂ કરે ની ઈચ્છા થાય તો આંદોલન બંધ પણ કરી દે. તમે જો આવી પ્રતિભા, તમે હું તો મારા જ્ઞાન પ્રમાણે એમ કહી શકું કે 5000 વર્ષ સુધીમાં ગાંધી જેવી કોઈ પ્રતિભા, ગાંધી એટલે એ તો મોહનલાલ કરમચંદ ગાંધી એના બાપે જણ્યો કઈ ચિંતા નથી આપણને મા દ્વારા, પણ જે રીતે એને પોતે ગાંધી થયો એ તો એનો પુરુષાર્થ છે. હમણાં નેલ્સન મંડેલાને પૂછો તો ખબર પડે કે એ એ ગાંધી કેવી રીતે છે, શું ક્યાંથી એ નેલ્સન મંડેલા ગાંધીને કારણે જન્મ્યો છે એ પણ. તો આ આખી ગીતા એ આપણને સહુને અર્જુનવત ગણી અને કહેલી વાત છે કે જીવનમાં તમારે આગળ વધવું હોય, જીવનને આગળ લઈ જવું હોય, આગળ ધપાવવું હોય અને સારા અર્થમાં જીવનને તમારે ઉપયોગી બનાવવું હોય, તમારે માટે, બીજાની વાત તો જવા દો પહેલાં, તો પણ તમારે આટલું આટલું તો કરવું પડશે. એટલે એક કર્મથી વાત હું આજે આપની પાસે મૂકવા માંગુ છું. હવે આ કર્મની વાત કરું છું ત્યારે પણ આ પ્રેય અને શ્રેય બંને આવે. પ્રેય આપણને વાલું હોય, ગમતું હોય, એ પણ કર્મ છે, અને શ્રેય જે આપણું કંઈક કલ્યાણ કરનારું હોય કે બીજાનું પણ કલ્યાણ કરનારું હોય એ પણ કર્મ છે. પણ ગીતા બહુ જ જો વ્યવસ્થિત રીતે વાંચીએ અને સમજીએ તો એ પ્રેય માટે પણ નથી, એ શ્રેય માટે પણ નથી. તમને નવાઈ લાગશે, હું આપણે જોઈશું એમાં. એ પ્રેય માટે પણ નથી ને શ્રેય માટે પણ નથી. અર્જુને પૂછ્યું છે એટલે કૃષ્ણ કહે છે, એટલે અર્જુનને માટે જેમ આપણે કહીએ તો એ સ્વ માટે પણ નથી અને પર માટે પણ નથી. એટલે સ્વ પરથી પણ પર છે ગીતા. કહેનાર છે, સાંભળનાર છે, એ બધું જ છે, પણ એ તો એની ગિમિક્સ છે. આપણે અંગ્રેજીમાં ગિમિક્સ કહીએ છીએ, આ એક કવિની ગિમિક્સ છે આ સરસ મજાની. બાકી કોઈ સ્વ નથી, કોઈ પર નથી. તો આ ગીતા છે શેને માટે? તો એમાં જ બધું આવે છે, એ પરમ માટે છે. પર માટે નહીં, પરમ માટે છે. પાછો અહીંયા લોચો પડે છે કે આ પરમ અને પછી આપણે આત્મા જોડીએ એટલે પરમાત્મા માટે છે. તો પછી કૃષ્ણને બોલવાનું શું રહે જો એને માટે જ બધું હોય? પરમ માટે એટલે ઊંચે જવા માટે, આગળ વધવા માટેનો. જે અર્જુન આટલો મોટો બાણાવાળી છે, ગુરુ પાસે શીખેલો છે, જ્ઞાન ઓછું નથી અર્જુન પાસે, પણ એ વિચલિત થઈ ગયો છે. માણસો અમુક સંજોગોમાં વિચલિત થઈ જતા હોય છે, હું પણ વિચલિત થઈ જઉં એમાં કે બહુ નવું નથી. તો આ વિચલિત થવું એ માણસની પોતાની, પ્રત્યેક મનુષ્યની એવી ક્ષણ આવે છે કે જ્યારે વિચલિત બની જતો હોય, અને ત્યારે એને જે કર્તવ્ય ભાન રહે એ રહે નહીં, અને પછી પોતાની વિચલિતતાને એ સાચી ઠેરવવાનો તર્કયુક્ત પ્રયાસ કરે.
આ અર્જુનમાં હતું, જે આપણા સૌમાં મોટા ભાગે હોય છે કે હું આજ કેમ બેઠા બેઠા બોલું છું. તો પછી હું એને તર્કથી બધું સમજાવવા માંડું. કંઈ જરૂર નથી ભાઈ, વાત આટલી જ છે. અર્જુન ઊભો રહ્યો પછી કે આ અને શ્લોકમાં આવે છે આ બધા મારા બાળકો એટલે સંતાનોના સંતાન. એ વખતે તો બધા લડાઈમાં જતા હતા, બધા જ યુદ્ધમાં પહોંચી જાય. આ સંતાનો, આ સગા સંબંધીઓ, આ તે આ બધાને તો જો હું મારું અને મને રાજ્ય મળી જાય સ્વર્ગનું તો મારે શું કરવાનું પણ એમ. આ વાત બહુ ફિલોસોફિકલ છે કે આ બધું મારીને છેવટે મારે ક્યાં જવાનું છે, હું શું કરીશ આ લઈને. જો આ આખી આ અર્જુનની જે સંવેદના છે અથવા દ્વિધા છે, એ દ્વિધા આપણા સૌની હોય છે. કૃષ્ણને આ કહેવું છે, અર્જુન એક પ્રતિક પાત્ર છે. પ્રત્યેક મનુષ્યમાં એવી ક્ષણો આવે છે કે જ્યારે એ આવી દ્વિધા, આમ કરું, ટુ બી ઓર નોટ ટુ બી, શું કરવું મારે. આ શેક્સપિયરે ગીતા લખી છે, ટુ બી ઓર નોટ ટુ બી. દરેક માણસની આ એક એક ક્ષણ આવે છે ત્યારે કોક જોઈએ ને, નોટ નોટ ટુ બી બટ ટુ બી, આમ કહેનાર કોક હોવો જોઈએ ને, ત્યારે કૃષ્ણ આવે છે. પેલો તો વિચલિત થઈ ગયેલો અને ત્યારે કૃષ્ણે એને એક જ પાઠ ભણાવી દીધો છે કે ભાઈ તું આ બધું વિચારે છે ને, એ વિચારસરણી બરાબર છે. આ પરિસ્થિતિ જોતા પણ બધું બરાબર લાગે, તારી બાજુમાં તારી સામે લડવાવાળા તારા સગાઓ છે, સાચી વાત છે. પણ તું તારે માટે લડે છે, તું રાજ્ય મેળવવા માટે લડે છે, તું શેને માટે લડે છે, શેને માટે તું લડે છે, શાને માટે. કસ્તુરબાને ગાંધીજી જ કહી શકે તો તમે જતા રહો કરે. જો સીધો પોઈન્ટ, આ ગઈ તો ગીતા છે. આ કસ્તુરબા કે એટલે ગાંધી બધું માને નહીં, અને ગાંધી બધું કે કસ્તુરબાઈ માને નહીં, એ જ ગીતા છે. તો આ શાને માટે મારે આ બધું કરવું. ત્યારે આ તો પાત્ર લીધું છે અર્જુન. હું આપને કહું છું કે આ કવિતા છે. આપણે સૌ અર્જુન છીએ, અમુક સ્થિતિમાં મુકાઈએ છીએ. મારે રાજીનામું આપવું કે ના આપવું, મને મારા સાહેબે આ કામ સોંપ્યું છે, કરવું કે ન કરવું, આપણને આવા પ્રશ્નો થતા હોય છે. ત્યારે અર્જુને સરસ કૃષ્ણે અર્જુનને એક જ વાત સમજાવી દીધી, તું કરવું ન કરવું એ તને કેન્દ્રમાં રાખીને નક્કી કરે છે. તારી જાતને તું કેન્દ્રમાં રાખે છે, નક્કી કરે છે કે મારે આ કરવું કે ન કરવું. એટલે ભાઈ તું કોણ કરનારો, તું તો નિમિત્ત માત્રમ ભવસવ્યસાચી. આ ગીતાનો જે મોટી વાત છે આ છે, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. સવ્યસાચી માણસ, જો આ કેટલી ગીતા તો કેવી મોટી કવિતા છે કે આટલા અડધા શ્લોકમાં એને કેટલું સવ્યસાચી છું તું. બંને રીતે કામ કરી શકે એવો માણસ છે, પણ તું એનું અભિમાન રાખીશ નહીં હો. નિમિત્ત માત્રમ, તારે નિમિત્ત થવાનું છે. શેનું નિમિત્ત થવાનું છે? જે કર્મ આવી પડ્યું છે તે કર્મ તારે કર્યા વગર ચાલશે નહીં. ગાંધીજીએ ધાર્યું હોત તો 15 ઓગસ્ટે દિલ્હીમાં રહી શક્યા હોત. આપને ખબર છે એમના જીવનના પ્રસંગોની. એમને નોઆખાલીની અંદર તોફાનો ચાલતા હતા, મહાભારત ત્યાં સાચું ખેલાતું હતું, અર્જુન ત્યાં હતો, પણ અર્જુનને સાચી દિશામાં વાળે કોણ? એટલે આ મોહન છે ને, કૃષ્ણનું નામ પાછું મોહન છે. આ મોહન ત્યાં ગયો, એમને વાર્યા. હો, આપને ઇતિહાસ વાંચજો. બધાઓએ રોક્યા કે આપ બાપુ ત્યાં ન જાઓ, કોઈ તમને મારી નાખશે, આ છે તે છે. ત્યારે ગાંધીએ જવાબ આપ્યો છે ટૂંકમાં, કોઈ કવિ જવાબ આપે એવો જવાબ છે, દિલ્હી દૂર નોઆખાલી નજીક. એટલે પ્રદેશોના બે નામ આપે છે એ તો કવિતા થઈ. દિલ્હી દૂર એટલે મારે આ ભોગવવાની વાત બધી વાત જવા દો, અત્યારે તો મારે જ્યાં સુધારવાનું છે ત્યાં જવાનું છે. આ જે આ કવિતા, વાક્યમ રસાત્મકમ કાવ્યમ, આ જે આ કવિતા છે ગાંધીની, તો આ રીતે ગીતામાં કૃષ્ણે સૌને અર્જુન રૂપે લઈ અને કહ્યું છે કે જે ધર્મ જે ક્ષણે બજાવવાનો હોય તે ક્ષણે બજાવવો જ જોઈએ. એક ઓફિસમાં એક પટાવાળા ભાઈ હોય, હું પટાવાળો એવું નથી કહેતો,
એક પટાવાળા ભાઈ હોય, પટાવાળ પેલો પટો પહેરતા એટલા માટે, બાકી એ કર્મચારી છે, સાહેબ જેટલો જ મહિમા હોય, એનું કામ છે. બીજું દરેકના જુદા જુદા કામ છે. હવે એને કામ સોંપ્યું, ભાઈ આ ચિઠ્ઠી લઈ અને તું ફલાણી રૂમમાં ફલાણા સાહેબને આપી આવ. પેલો એમ કે સાહેબ, એ સાહેબ જોડે મારે બહુ બનતું નથી, હું તો નહીં જવું હો. ત્યારે કૃષ્ણ કે ગાંડા, તારે મારા કહેવા જ જાઓ, તારે એની જોડે બને કે ના બને એ બહુ મહત્વની વાત નથી. આ ગીતા છે. એને અર્જુનને આ જ કહ્યું કૃષ્ણે કે તું તારી વાત શું કામ વચ્ચે લાવે છે, તારો બાપ બેઠો છે, તારો અહીંયા ભીષ્મ બેઠો છે, જે બેઠો હોય એ ભીષ્મે ખોટું કર્યું, અમે તારો વાંક છે? ભીષ્મની કોઈ લાચારી હશે માટે ત્યાં બેઠા છે? એથી તારે ભીષ્મ ત્યાં બેઠા એટલે તારે કશું ન કરવું એવું નથી. એ ભીષ્મની પણ લાચારી છે, એ સમજે છે. ભીષ્મ એ એટલે ભીષ્મ પિતામહ કયા છે, એ કંઈ ગાંડો માણસ નથી. પણ એની પાસે એક જો આ ગીતા કેટલી સરસ વાત છે કે આ લાચારી માણસને શું કરાવે છે, લાચારી માણસને ક્યાં મૂકી આપે છે. તો આ વાત ગીતામાં બહુ સ્પષ્ટ રીતે એને કહી આપી કે આ બધી વાતો તું મૂકી દે, આ ક્ષણે જે ક્ષણે જે કરવાનું છે એ જ કરવાનું છે, આગળ પાછળનો વિચાર કરીશ તો તું આ ક્ષણને ગુમાવીશ અને આ ક્ષણનું પણ તું કામ કરી શકીશ નહીં. અર્જુનને કવિતા નથી લખવાની, નહીતરે પાછો કે ચાલો પેન મૂકી દઈએ, આ બે લીટી આવી છે, કંઈ નહીં ઊંઘી જઈએ, હવે સવારે વિચાર કરીશું. આ લડવું એ કવિતા નથી, એ જીવનનું કર્તવ્ય છે. એટલે કવિતા અને કર્તવ્યમાં ફેર છે. કવિએ કવિતા કરવી એ કર્તવ્ય છે, પણ કવિતા કરવી એ કર્તવ્ય, અકવિતા કરવી એ કર્તવ્ય નથી. એટલે અર્જુન આ અયુદ્ધમાં જવા માંડ્યો, એને શાંતિ માટે કશું નથી કરવું. જો બહુ સમજવા જેવી વાત, શાંતિ માટે શાંતિ કરાર થાય, એલિયટે વાત કરી હોય વેસ્ટલેન્ડમાં કે હોલોમેનમાં, તો એ શાંતિ કરારને આપણે તો હવે શાંતિ કરાર શબ્દ બહુ જ પ્રચલિત થઈ ગયો. શાંતિ કરાર એ એક જુદો પ્રશ્ન છે. અર્જુનને કૃષ્ણે શાંતિ કરાર કરવાની વાત જ ક્યાં કરી? શરતો મૂકી હોત અર્જુને, કૃષ્ણે કહ્યું આટલી આટલી શરત મૂક, જા હું છું ને બેઠો છું ને તું, તારે શરત મૂક આટલી. આવું ગીતામાં નથી કહ્યું. એને કહ્યું નહીં, અત્યારે તો આ બિનશરતી યુદ્ધ, તારે આ લડવાનું છે અને તારે આ કરવાનું છે, અને તું કરે છે માટે તું કરે છે એવું માનીશ નહીં. એટલે કહ્યું નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. હે સવ્યસાચી, કેટલા આ કવિતા હું એટલા માટે કહું છું, હું ધાર્મિક વ્યાખ્યાન આપવા બેઠો નથી અહીંયા. આ કેમ કવિતા છે હું સમજાવવા માંગુ છું. અને સવ્યસાચી જે વાપરી હોય, છંદમાં બીજો શબ્દ પણ વાપરી શક્યો હોત. વ્યાસને જો આટલી બધી છંદ ઉપર પકડ છે, તમે વાંચજો એના કેટલા સરસ છંદો છે, સરસ મજાના, તો એ તો અનુષ્ટુપ છંદ છે, એમાં ક્યાં તકલીફ પડવાની હતી. બીજો શબ્દ પણ વાપરી શક્યો હોત ત્યાં, પણ એને સવ્યસાચી અને જે કોન્ટ્રાસ્ટ કર્યો કે તું સવ્યસાચી છે, સાચી વાત છે ભાઈ, પણ હું તારો બાપ છું. એટલે તું તો મારી ભાષામાં કહું છું, કૃષ્ણ તો આવું કહે નહીં ને, કારણ કે તો સારથી છે. જુઓ કેટલી એને કવિતાની રચના કેટલી સરસ કરી છે. કૃષ્ણને સારથી બનાવ્યો છે, એને બેસાડ્યો નથી લડવા માટે, એ સારથી માત્ર છે, દોરે છે, સારથી દોરનાર છે. તો રથને ખોટા રસ્તે જવા દેવાય, ડ્રાઈવરને આપણે આપીએ ને એના હાથ ઠેકાણા ન હોય, લાયસન્સ હોય તો કરવાનું શું, એને ચલાવતા ન આવડે તો પછી આપણે પાછળ બેઠા હોય કે બે ડાબી બાજુ વાળ જરા, આમ ક્યાં જાય. એટલે આ કૃષ્ણ અંદર બેઠો શેઠ છે, સારથી છે એટલે, અને એટલે કહે છે ભાઈ આ અર્જુન તો સારથી મુવો, તને ખબર નથી પડતી ક્યાં તારે ચલાવવાનું જ, મોટર ગમે ત્યાં ચલાવવાનું, બસ ઉભો રહે કે લડી નાખ, તારે હવે લડી નાખવાનું છે. અને તમે જુઓ એ ત્રીજા અધ્યાય જે કર્મયોગ છે એના એક આઠમા શ્લોકની અંદર એ શું કહે છે હું આપને કહું. નિયતમ કુરુ કર્મત્વમ, નિયતમ કુરુ કર્મત્વમ, કર્મ જ્યામો રુહકર્મણઃ. બહુ સરળ સંસ્કૃત છે, આટલું અઘરું સંસ્કૃત નહીં, પણ આપણે એનાથી આપણે સંબંધ તૂટી ગયો છે આપણો, એટલે આપણને જરા અઘરું લાગે છે. બાકી ગીતાનું સંસ્કૃત પણ સરળ છે, કોઈ અઘરું સંસ્કૃત નથી. હું સમજાવું છું. શરીર યાત્રા અપી ચ તેન,
શરીર યાત્રા પીચ તેન પ્રસિદ્ધૈવ અકર્મણા. સમાસ છે એટલે દ જોડાઈ ગયો છે. હવે હું એનું ગુજરાતી શું થાય એ તમને કહું. આ તો મૂળ શ્લોક છે એમનો. કહેવા શું માગે છે? આથી તું યથેન, શું એ અર્જુનને કહે છે, આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય ધર્મ કર. જો કેટલી મોટી વાત છે. હવે તારે શાસ્ત્રયુક્ત કર્તવ્ય ધર્મ કરવાનો છે. અહીં કયું શાસ્ત્ર છે? યુદ્ધ શાસ્ત્ર છે. તું અહીંયા યુદ્ધમાં બેઠો છે, અહીંયા આગળ ધર્મશાસ્ત્ર નહીં ચાલે. આ તું યુદ્ધના શાસ્ત્રમાં બેઠો છે અને તને હાથમાં તમંચો આપ્યો અને ફોડતા ના આવડે તો શું કરવાનો હતો? તારે બીજો વિચાર કરવાનો નથી, તમંચો લગાવું ન લગાવું, આમ જે કરતો હતો. એટલે કે છે તું શું કર ભાઈ, આથી તું, આથી એટલા માટે છે કે આગળ એને જે દલીલો કરી છે અર્જુને કે હું લડવા નથી માગતો, શું એને આગળ આગળ બધું કહ્યું કે આ બધા તમે જાણો છો. ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો. અર્જુને પાણીમાં બેસી ગયો તો પહેલા બે અધ્યાય સુધી, ઉત્તમ અધ્યાય સાંખ્ય યોગ છે અને કવિતાની દ્રષ્ટિએ વિરાટ 11મો અધ્યાય છે, આપણે જોઈશું. પણ એ જે પાણીમાં બેસી ગયો બધી દલીલો કરીને કે મારે કશું કરવું નથી, ત્યારે બધું સાંભળી લે છે. કૃષ્ણ બહુ ચતુર માણસ છે, એટલે ગુરુ ચતુર હોવો જોઈએ. આમાં વાત જ એ છે કે જે તમને કંઈ કહે છે એ જો ચતુર ન હોય તો એનું તમે 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 એનું સાંભળો કેવી રીતે. અને એટલે હવે એને કૃષ્ણ કહે છે કે આથી તું, એને બધી આગળ દલીલો કરી હતી એના અનુસંધાનમાં કહે છે કે આથી તું શાસ્ત્ર વિહિત, શાસ્ત્ર રહિત એમ નથી, શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી. સ્વધર્મે નિધનમ શ્રેય, સ્વધર્મ કયો? તિલા ટપકાના ધર્મની કોઈ વાત નથી અહીંયા. અહીં ધર્મ એટલે ડ્યુટી છે, ફરજ છે. ડૉક્ટરની ફરજ હોય ટાંગો કાપવાની, મારો તો કાપી નાખવો પડે, દયા ના રખાય અને કરે રે આનો બિચારાનો પગ મારે કાપવાનો, કાપવો પડે બિચારાનો, કારણ કે તારો ધર્મ અત્યારે પગ કાપવાનો છે, નહીં તો પેલો આંખો કપાઈ જશે પગ નહીં કાપે તો. એટલે જો કેટલી સરસ રીતે એને વાત કરી છે. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી, સ્વધર્મ આ તારો જે ધર્મ છે એ આ છે, શાસ્ત્રે તને આ ધર્મ અત્યારે આપ્યો છે. શાસ્ત્ર એટલે શું? ધર્મશાસ્ત્ર એમ નથી અહીંયા, શાસ્ત્ર એટલે નીતિ નિયમો, દરેકના નીતિ નિયમો. અહીંયા બેઠા હોય તો આ રૂમના નીતિ નિયમો હોય, હું ક્યાંક પુસ્તકાલયમાં વાંચવા ગયો તો ત્યાંના નીતિ નિયમો હોય, એ શાસ્ત્ર છે. તો એ શાસ્ત્રમાં જે તને બતાવ્યું છે ત્યાં તારો સર્વ સ્વધર્મરૂપી, તારો ધર્મ શું છે જ્યાં તું બેઠો છે ત્યાં, એ કર્તવ્ય કર્મ કર. કર્તવ્ય કર્મ, શું આ માણસ શબ્દ વાપરે સાહેબ વ્યાસ, કર્મ કર એમ નહીં, કર્તવ્ય કર્મ કર. જે તારે કરવા જેવું કામ છે તે કર, ગમે તે કામ નહીં. તું અત્યારે જે આ હેઠું મૂકી દીધું, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે, તો થોડી વિટામિનની ગોળીઓ લેવીલા, આમ ગાંડીવ ધનુષ સરી પડે છે તી ચાલે જાવું. હા, તો આ વિટામિનની ગોળી છે કૃષ્ણ, એને એક એક આપતો જાય છે સારી રીતે બરાબર, અને મજબૂત કરવા દે, ઢીલો પડી ગયો છે. એટલે કહે છે ગાંડીવ ધનુષ સરી પડે ચાલે નહીં ભાઈલા, ઉપાડ બરાબરનો, સવ્ય સાચી મુ જ તું, એટલે તો સવ્ય સાચી કહ્યું એને. અને પછી કહે તું એ તારું સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર. આ જે તારે કામ કરવાનું છે એ કર્તવ્ય, કરવા જ લાયક છે. તું એમ માને છે કે આ કરવા લાયક કામ નથી, મારે લડવું ન જોઈએ, ના તને સમજણ નથી, તું બાળક છે પેલા. હું તને કહું છું લડ જા, તું તારે એક લાફો મારી આય તારા પડોશીને. આપણે આ ગાંધીજીને અહિંસાની કે હિંસાની વાત કરતા નથી. તું કર્તવ્ય કર્મ કર. પછી આગળ કેમ કે, જો એક એક શ્લોકમાં તો કાર્ય કારણ સંબંધ બતાવે છે, આવું તારે કેમ કરવાનું? કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. તું અત્યારે બેસી જ જાય ને લડે જ નહીં, એ તો અકર્તવ્ય થઈ ગયું, મૂઢતા થઈ ગઈ. એના કરતા જે પરિણામ આવે તે તું જીતીશ જ એવું માનવાની પણ જરૂર નથી, તું હારીશ એવું માનવાની પણ જરૂર નથી, પણ લડવું એ અત્યારે અનિવાર્ય છે. જે જીતે તે, એનો સવાલ નથી. માટે તું કર્મ કર. અને કેમ કે જો તું નહીં કરે તો કર્મ કરવા, કર્મ કરવું એ શ્રેષ્ઠ છે એ વાત તું ભૂલી જઈશ. અને તો પછી
कर्म न करवाथी, आवू कर्या पछी जो कर्म न करे तो कर्म न करवाथी तारो शरीर निर्वाह पण सिद्ध नहीं थाय। क्या थी क्या मानस लई जाय तारो शरीर निर्वाह? आ तू शेने मत जीवी रह्यो छे? शरीर निर्वाह एटले ए अर्थ में छे तू आ शरीर शेने मत टकावे तारू? आ अपलक्षणों मत टकावे छे? आ तू शरीर खावा माटे तो कूतरा भी लड़ाई खाय छे અને એ પણ લડે છે સારા, તું સમજતો ખરો? બે કૂતરા હોય તો લડે ને બે બિલાડાય લડે ને, તને સમજ નથી પડતી ડોબા? આ બધી આપણી ભાષામાં એ વખતે એને કહ્યું છે, પણ આવી ભાષા એ વખતે અસ્તિત્વમાં નથી એટલે વ્યાસ ક્યાંથી લાવે? આપણે લાવવી પડે। પછીના શ્લોકમાં આગળ કહે છે, હજી સમજાવે છે એને બધું। આજ આઠમો શ્લોક હતો, હવે નવમા શ્લોકમાં કહે છે। કેટલો મોટો સમાસ છે પહેલો જ, કારણ કે તો છંદ કરવો છે અને શબ્દો વાપરવા છે એટલે સમાસ તો કરવો પડે ક્યારેક। યજ્ઞાર્થાત કર્મણોત્યંત્રમ લોકો અયમ કર્મબંધનઃ તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર। જો સમાચર જેવો શબ્દ સહેલો પણ આવી જાય અને આગળ મોટો સમાસ, યજ્ઞાર્થ કર્મણો ઇન્દ્ર વિસર્ગ વચ્ચે આવી જાય, કારણ કે સંધિ થાય છે, કર્મણ અયંત્ર એટલે સંધિ થાય એટલે વિસર્ગ, બરાબર સંસ્કૃત અને લખ્યું છે। હવે એનું ગુજરાતી હું આપને કહું, અંગ્રેજ સંસ્કૃત ફરી ફરી વાંચજો આપણને મજા આવશે, પણ અહીં તો અમે વાંચ્યું એ તું હું 10 વાર વાંચું એથી શું ફેર પડશે? 10 વાર તો આપે વાંચવાનું છે। હવે એ એટલે હવે એ શું કહે છે એના ઉપર આપણો મુદ્દો છે। એ શું કહે છે? યજ્ઞાર્થમ કર્મમ એમ કહે છે, એટલે યજ્ઞ નિમિત્તે કર્મમાં આવતા કર્મો, યજ્ઞાર્થમ કર્તવ્યમ કર્મંત્યંત્ર, આવો મોટો સમાસ કર્યો, હવે એને છૂટો પાડ્યો છે એને। યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે। કેટલી મોટી, જે કર્મ કરવા જેવા છે, યજ્ઞ શબ્દ વાપરે અને જો અહીંયા બહુ સરસ શબ્દ છે, યજ્ઞ નિમિત્તે। આ યજ્ઞ એટલે શું? ધૂણો દખાવવો આપણે કહીએ છીએ ને, શેનો ધૂણો? આ હું ધૂણો દખાઈને બેઠો છું અહીંયા, ક્યાંય અગ્નિ નથી તોય, અને આપ પણ આ ધૂણા દખાવવામાં બેઠા સાથે। આ યજ્ઞનો અર્થ કોઈ પણ એક ચુસ્ત કામ માટેની તમારી સમર્પણ ભાવના, એ વખત તમે એના મય હો છો, યજ્ઞ કરો છો ત્યારે। પણ આપણે ત્યાં તો યજ્ઞ કરાવો ત્યારે પુરાણી કે પુરોહિત પણ એમાં ન હોય, કે ક્યાંક બીજે હોય, હોય તો ખરો ત્યાં, અને પેલો જળ મૂકનારો બીજે ત્રીજે હોય, સ્વાહા પછી આગળ અગ્રમ બગ્રમ બધું ચાલે, સ્વાહા સંભળાય સરસ મજાનું, કારણ કે એમાંથી પછી આવવાનું છે। તો આ જે આખી વાત છે બધી એ ગીતામાં એને કંઈક આ યજ્ઞ છે ને, જો યજ્ઞ એટલે કયો? આ લડાઈ, વોર, વોર એન્ડ પીસ, મોટી નવલકથા અમસ્તી થાય છે ટોલ્સટોયની, વોર એન્ડ પીસ। આ વોર અત્યારે યજ્ઞ છે, આ આપણે યજ્ઞ માંડ્યો છે, આ જેને આપણે પછી યજ્ઞમાંથી જગન કરી દીધું ને, જગન, આ જગન છે મોટો, જગન મહેતા એમ યજ્ઞ, આ જગન છે મોટો કર હવે અહીંયા આ યજ્ઞમાં, યજ્ઞ નિમિત્તે કરવામાં, જો આ તું કરે છે ને તારે માટે નથી કરતો, શું વાત, યજ્ઞ નિમિત્તે। આ જે આપણે આ યુદ્ધનું અત્યારે યજ્ઞ મંડાણ કર્યું છે, આ એ નિમિત્તે કરવામાં આવતા કર્મો, જો આ કર્મો આ રીતે જ કરવામાં આવતા હોય અને તે સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય, જો કર્મોથી બંધાય છે, કર્મોથી જોડાઈને કર્મોથી બંધાય છે, એટલે કે આ કર્મ કરવા જેવું છે ત્યાંથી। અને અર્જુન ને તું જોડાય છે એમ નથી કહ્યું, આ કૃષ્ણ છે ને એ દોઢ ની પણ પોણા બે ડાયો છે, એને મારે બેટા કહેવું છે પેલા અર્જુનને, અને વચ્ચે વાત લાવે છે મનુષ્ય સમાજને, આખો એમ કે મનુષ્ય સમુદાય એ નકામો છે, કારણ કે જો એ યજ્ઞરૂપી કર્મમાં જે કર્મ કરવાનું હોય એ ન કરતો હોય, યજ્ઞ સ્થૂળ રીતે આપણે સળગાવે, લાકડું હુમવાનું હોય અંદર તો હુમવું તો પડે જ ને ભાઈ, નહીતર ક્યાંથી પેલો ચાલવાનો છે? તો આ યજ્ઞમાં આપણે હુમાઈ જવું પડે તો પણ હુમાઈ જવાનું છે, અને એ સિવાય જો માણસ ન કરે આ મનુષ્ય સમાજ આખો, તો એ સમાજ કેવો છે? બીજા કર્મોમાં જોડાઈને, આ જે કર્મ કરવાનું છે ને
તારે અત્યારે આ યજ્ઞ છે, આ લડાઈએ, એ કર્મના બદલે તું બીજા કર્મોમાં જોડાઈ ગયો. કયા કર્મોમાં? ગાંડીવ નીચું મૂકવામાં. એમાં કર્મ તો કરવું પડે ને, ખભાપુર નીચે મૂકવામાં. જો બહુ સરસ વાત છે, આ તો કવિતા છે. તો આ બીજા કર્મોમાં જોડાઈ ગયો ગાંડા, આમ બેસી પડ્યો. ગાત્રાણી મેં શિથિલાની, મારા અંગો શિથિલ થઈ જાય, મારા થઈ ગયા આજે, પણ એ તો ઠીક છે. પણ એને અરે શિથિલ થઈને તારે બેસી જવાનું છે? એ જો આ કર્મ છે, બેસી જવાનું એ પણ એક કર્મ છે, કે આજે ન કરવાનું કર્મ તું કરી રહ્યો છે. આ ગાંડીવ મૂકવાનું તને કર્મ કોને કહ્યું કરવાનું? તું અત્યારે કર્મ, એટલે એ પણ કર્મ છે. કોઈ વસ્તુ છોડવી એ પણ કર્મ છે. છોડવી એટલે કર્મ એમ નહીં, છોડો એટલે વસ્તુ જવા દો છો, પણ જવા દેવા માટે કર્મ તો કરવું પડે ને. બહુ મોટી વાત એને કર્મની કરી જ ગીતામાં. એટલે કહે છે કે આ સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આખો મનુષ્ય સમુદાય એ કર્મોથી બંધાય છે. જો કર્મ છોડીને કર્મોથી બંધાય છે, ત્યાં વિકર્મ છે. કર્મ એટલે બીજો જે છે એ વિકર્મ છે, કે જે સુકર્મમાંથી જોડાઈ અને જે વિકર્મમાં જતો રહે છે. એટલે જે ભાગેડું છે, એસ્કેપિઝમ, જે ભાગેડું વૃત્તિ છે, એ અત્યારે તારામાં આવી છે. કર્મ છે તારામાં, પણ આ ભાગેડું વૃત્તિનું રનવે તારામાં છે, આ નહીં ચાલે. માટે કહે છે હે અર્જુન, જો અંદર કહે છે પછી અંદર, હે કૌંતેય, કુંતીનો પુત્ર છે એટલે કૌંતેય, હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને, કૌંતેય મુક્ત સંગ્રહ, જો એને શબ્દ વાપર્યો છે, આ તો અનુવાદકે આસક્તિ વિનાનો એમ અનુવાદ કર્યો, પણ મુક્ત સંગ્રહ, તું તારા આ મોહના સંગમાંથી મુક્ત થઈ જા. મુક્ત સંગ્રહ, આસક્તિનો જે સંગ તને લાગ્યો છે અત્યારે, મોહનો જે સંગ લાગ્યો છે, એમાંથી મુક્ત થઈ જા. અને મુક્ત સંગ્રહ સમાચર, આચર નથી સમાચર, જો શબ્દ કેટલો, આમાંથી યોગ્ય તું સમ આચર, સારી રીતે તું તારું આચરણ કરવા લાગ. તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે, તે યજ્ઞ, જો બહુ એક શબ્દ બહુ સૂચક, તે યજ્ઞ નિમિત્તે, તે એટલે કયો? આ લડાઈનો યજ્ઞ, યુદ્ધનો. અત્યારે તું મોહ છે ને વચ્ચે ઉભો છે ને, અને તારા મને વચ્ચે લાવ્યો જ પાછો, તો મને બદનામ કરવો છે આમ. એટલે કેટલી સરસ વાત એને કરવાની છે. આ જે અત્યારે કરવાનું, તે સારી રીતે કર્તવ્ય કર્મ કર, સારી સમ આચર, સારી રીતે કર. સારી રીતે એટલે શું? સારી રીત કઈ વળી? સારી રીતે કરજો. કોઈ ગાળ બોલે, બીજી ગાળ બોલવાની હોય તો સારી રીત કહેવાય, ભલે ગાંધીજી ના પાડતા હોય, કે ઈસુ ભલે એમ કહેતા કે એક ગાલ ઉપર એક લાફો મારે બીજો ગાલ ધરજે, પણ બીજા ગાલ ઉપર મારે ભાઈ ત્રીજો ગાલ ક્યાંથી લાવવો મારે? એટલે સમાચર, આ સમાચર કરવાનું. તાર તું સાચું આચરણ કર, સરખું આચરણ કર, જ્યાં કરવા જેવું છે કરતો નથી ને ન કરવા જેવું તું કરી રહ્યો છે. એટલે કર્તવ્ય શું છે એ એને સમજાવે છે. હજી આ બધું કૃષ્ણ સમજાવે છે. જો અર્જુન તો બહુ બોલતો, તો પ્રશ્નાર્થ છે અર્જુન, એ પ્રશ્નાર્થ છે. આપણા બધા, આપણે સૌ પ્રશ્નાર્થ ચિહ્નો છીએ, સમજણ નથી પડતી, પ્રશ્નો કર્યા કરીએ છીએ, જવાબ તો કોકે આપવો પડે ને. એટલે આ કૃષ્ણ એ જવાબ છે, એના બધા જવાબો આપે છે. અને પછી દસમા શ્લોકમાં સરળ ચાલે છે એની વાત, એટલા માટે હું આ ત્રણ શ્લોક સાથે લઉં છું. દસમા શ્લોકમાં શું કહે છે? સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. જો કવિતા કેવી છે, પુરોવાચ પ્રજાપતિ, જો જે એને પ પ પ ર ર ર, આ કવિતા જ બધી આખી હતી, શબ્દાલંકાર જે છે એને વાપર્યા છે અંદરે. અને સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, જો પ્રજા સૃષ્ટવા સહયજ્ઞા, જે અકારંત આકારંત બધે, આ કવિતા એ રીતે છે. પાછી આમાં શું કહે છે? આમાં આ શ્લોકમાં પ્રજાપતિ બ્રહ્માએ, જો પ્રજાપતિ, પછી બ્રહ્મા કહેવાની જરૂર નથી, પણ આ તો અનુવાદમાં એને ઉમેરેલું છે. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં, પુરોવચ સર કલ્પનાયા, કલ્પનામાં અર્થાત, પછી પાછો અર્થ કર્યો. કલ્પના એટલે શું? અર્થાત સૃષ્ટિના આરંભે. જો પ્રજાપતિએ જ્યારે એકો અહમ બહુશ્યામ એમ વિચાર કર્યો, ત્યારે કશું જ નહોતું, શૂન્ય હતું. લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. જો આ બિલકુલ આપણી જ કલ્પના છે. આ લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ, બાઇબલના પહેલા જ પ્રકરણનું છઠ્ઠું સૂત્ર આ પ્રમાણે છે. કોને કહ્યું? ત્યાં તો શેતાન હતો, મૂ હતો,
લાઈટ થાય તો શેતાન દેખાય ને કે આ શેતાન છે, ખબર ક્યાંથી પડે? બહુ સરસ વાત છે, એમાં પણ બાઇબલમાં બહુ અદભુત ગ્રંથ છે, એ પણ વાંચવા જેવો. પણ આપણે તો અત્યારે ગીતાની વાત કરીએ છીએ. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં, જો કલ્પનાની કલ્પના આદિમાં, કલ્પના વગેરે બાબતોમાં અર્થાત જેને સમજાવ્યું, આ અનુવાદમાં મૂળ શ્લોકમાં નથી, આ એનું વિવરણ છે. અર્થાત સૃષ્ટિના આરંભે બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો, એ કર્તવ્ય કર્મ છે. જો એકો અહમ બહુ શ્યામ, આ શ્યામ થવું એમાં કર્મ છે. કર્મ વગર એકમાંથી અનેક થાય કેવી રીતે? એટલે કહે છે કે આ બ્રહ્માએ પણ આમ કર્યું તો આરંભે યજ્ઞ સહિત, હા આરંભે આ બ્રહ્માએ કહ્યું ત્યારે એના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને, અંદર આવ્યું છે ને, સૃષ્ટવા સર્જીને, ઉત્પન્ન કરીને, પ્રજાહા, પ્રજાઓ, જો બહુવચન કીધું, પ્રજાહા એટલે અનેક માણસો, એકો અહમ બહુશ્યામ, એકમાંથી અનેક તરીકે પ્રસરું, તો એ બહુ રૂપે પ્રગટ થયો છે. બ્રહ્મ તો એક જ છે પણ પ્રગટ અનેક રૂપે પ્રગટ થયેલો છે. એટલે એ કહે છે કે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું, બ્રહ્માએ પ્રજાઓ તો સર્જી જ પણ પાછું એને શિખામણ પણ આપી, એ જ બ્રહ્માએ, બ્રહ્માએ એને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો. યજ્ઞ દ્વારા જો સહયજ્ઞયા પ્રજા સૃષ્ટવા પુરોવચ પ્રજાપતિ, આ યજ્ઞ કરી અને પ્રજાપતિએ કહ્યું, શું કહ્યું? અનેન પ્રસવિદ્યમ અવેશ, પ્રસવિદ્ય પ્રસવ કર, પ્રસવ કર એટલે જન્મ ધારણ કર, અનેક રીતે તમે આગળ વધો પછી યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો. અને આ યજ્ઞ જેના દ્વારા તમે વૃદ્ધિ પામો એ સાધન છે, એ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. આ યજ્ઞ શાને માટે કરો? ઈચ્છિત ભોગ આપનાર થાઓ. જો ભોગ શબ્દ કેવા એને એક એક વાપર્યા છે, ભોગ એટલે ભોગવવાનું છે. તો આ યજ્ઞ છે યુદ્ધનો, અત્યારે પ્રજાપતિ આ નિર્મ્યો, ત્યાંથી નિર્મ્યો, મેં નથી નિર્મ્યો, આ નિર્માયેલું છે, તારે લડવાનું છે આ બધી પ્રજાઓ સામે, અને તો પછી તને યોગ્ય ભોગ મળશે. એટલે તને જે ભોગવટો કરવાનો છે ત્યાં ભોગ, એટલે પછી તને જે ભોગવવાનું મળશે તે ઈષ્ટ હશે, કારણ કે તું અનિષ્ટની સામે લડી રહ્યો છે. અને એ અનિષ્ટની સામે લડે છે એનો અર્થ જ એ છે કે તને ઈષ્ટ છે અભિપ્રેત છે, કે શું ઈષ્ટ છે. તો જે કંઈ ઈષ્ટ છે અત્યારે તું લડવા શું કામ આવ્યો ગાંડા? તું આવવું જ નતું ને આ બે યુદ્ધની વચ્ચે, આવ્યો શું કામ? ઘરે બેસી રહ્યું તું ને તારે? આવ્યો તારે તેની ચોક્કસ બુદ્ધિ છે અર્જુનની, લડવું છે આ બધાને, આપણે ખતમ કરવા છે. બોલે છે આગળ કે આ બધાને ખતમ કરવા છે, પણ એ બધાને ખતમ કરવા છે એમ કહી જ્યારે કાશ્મીરના આગળ પહોંચ્યો ત્યારે એને ખબર નથી પડી કે આ બધામાં એના મામાન બાપાન તાતાન બધા છે અંદર. એ પછી એને ખબર પડી, કાશ્મીરમાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે આડું આ તો બધા ચોંટ્યા છે અંદર. એટલે પછી ચોંટ્યા તો હોય ત્યાં રહેતા હોય, એટલે શું પણ તારે તો ઉત્સવ માટે આવ્યો તું, તારે આ બધું શું કરવાનું છે બેવકૂફ? આમ કૃષ્ણ કહ્યું. અને એટલે સારી ભાષામાં કહે ને કૃષ્ણ, કે આવું તો બેવકૂફ તો કહે નહીં. એટલે એને કહ્યું, ભાઈ તું ભોગવ આ યજ્ઞ છે અત્યારે, અને આ યજ્ઞ એટલે યુદ્ધ છે. અહીંયા જુઓ એને કેટલી કવિતા, ધીસ ઇઝ પોએટ્રી, કે આ યુદ્ધ એ જ યજ્ઞ છે મોટો, અને એ પ્રજાપતિએ પણ એ જ યજ્ઞ ઊભો કર્યો છે. આ મેં નથી કર્યો, તે નથી કર્યો, આ કોઈ પ્રજાપતિનું એટલે કોઈ પરમનું આ એક કારણ છે કે જેને આ ઉત્પન્ન કર્યું, કે લડવાનું નહીં તો શું કામ લડત, પણ વિરોધ શું કામ કરત, બધા વહેંચેલો ને સરખે ભાગે, તું થોડું વધારે લઈએ જાને ભાઈ નીકળ અહીંથી વચ્ચેથી, આવું બધું આપણે નથી કરતા. પણ આવું ન કર્યું, અને આવું ન કર્યું માટે આવું કરવું જોઈએ એમ ગીતામાં જે એને કર્મયોગ છે, આ ધીસ ઇઝ કર્મયોગ, કે આ તારે કરવા જેવું છે તે આ તારો કર્મયોગ છે, એ તું કર. હવે એક બીજો શ્લોક આપની પાસે કર્મ માટે છે એટલે હું આપની વાત કરું છું. નહીં કિંચિત ક્ષણમપી જાતું તિષ્ઠત કર્મવ્રત, અકર્મવત સંધિ થઈ ગઈ છે, કાર્યતે ઋષવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણ. પેલો ના પાડે છે મારે નથી કરવું,
ત્યારે કૃષ્ણ એને કહે છે, ખરેખર કોઈ પણ માણસ નહીં, નહીં પણ કોઈ પણ નહીં, ન હી આપણે ગુજરાતીમાં નહીં એમ નથી, ન હી કોઈ પણ નહીં, કોઈ પણ ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતો નથી. કશ્ચિત ક્ષણમપી, કોઈ પણ ક્ષણ એ કર્મ, એ ઊંઘતો હોય ત્યારે કર્મ કરતો હોય, ઊંઘવું એ પણ કર્મ છે. આપણે જો બધા, અને કેટલું આ, અને જે કવિતા કરી છે એ કેટલી ફિલોસોફી છે જીવનની, કે માણસ ઊંઘે એટલે એમ ના કહેતા કે કર્મમાંથી જડ થઈ ગયો, નથી જડ થયો, મરે છે ત્યારે જડ થઈ જાય, પછી કશું તારે મરી જવું છે એમ કહેવાનો મતલબ, તું શબ થઈ જાય તે મારે તને કહેવાનું નથી, પણ કોડા તું જીવે છે અત્યારે, શ્વાસોશ્વાસ લે છે, તો પછી તારે શું કરવાનું, સમજણ નથી પડતી. આમ એને ધમકાયા જ રાખે સખત. એટલે એ કહે છે, ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો. કેમ કે, પછી એનું કારણ આપે છે શ્લોકમાં જ છે, કેમ કે, કિંતુ કેમ કે આખા એ મનુષ્ય સમુદાયને, તારે માટે હું નથી કહેતો, આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે, પ્રકૃતિજનિત, જો પ્રકૃતિ જનૈ ગુણૈહી, પ્રકૃતિએ જે ગુણો જન્મ આપ્યા છે મનુષ્યમાં તે ગુણોને પરવશ થઈને, એટલે તારે પ્રકૃતિએ જે તને ગુણ આપ્યા હોય એને તારે પરવશ થવું જ પડે, તારે એને પરવશ એટલે વશ, એ અર્થમાં તું એમ માને કે આ તારું વશ નથી, કંઈ નહીં, પરવશ માન, પણ પ્રકૃતિ તારા બાપની નથી, તારા દાદાની, અને તને મળેલી ક્યાંકથી, એ પ્રકૃતિ જનિત તારે કામ કરવાનું છે, અને એને પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. મૂરખ, આમ કહે, કર્મ તો કરવું જ પડે છે, એટલે જે કંઈ કર્મ આવ્યું છે, જ્યારે જે કર્મ કરવું પડે ત્યારે તે કર્મ કરવું એ યજ્ઞ છે, અને યજ્ઞ કહ્યો છે આ, આ યજ્ઞ કરવાનું. તારે તું કંઈ ફાલતું વાત કરવા નથી આવ્યો, અહીં ભમરડા ફેરવવાના, અહીંયા આગળ વોટિંગના બેલેટ પેપર નાખવાના જ પેલામાં, એ તો ગમે ત્યારે આજે આ જાય, કાલ પેલો આવે, પરમદિવસ પેલો આવે, એટલે આ બધા કે અર્જુન નથી થઈ જતા. આપણે જે બધું આ માની બેઠા છે ને પોલિટિક્સ, સાચું પોલિટિક્સ તો અહીંયા છે. આ કેટલું ભયંકર પોલિટિક્સ અને આપી જાય, આ ઓછું પોલિટિક્સ રમે છે આ કૃષ્ણ, પેલાને સાચા અર્થમાં પીએમ બનાવવાનો છે. કોને? અર્જુનને, અર્જુનને. તો અર્જુન તો શોધવો પડે ને, એનામાં અર્જુનત્વ, અર્જુન નામ છે એનું, પણ અર્જુનત્વ નથી એનામાં. કૃષ્ણ એનામાં અર્જુનત્વ ઊભું કરવાનો પ્રયાસ કરે છે, અને પછી એમ કે તારું રાજ્ય પત્તર જે કરવું હોય તે કરજે. અને એટલે તમે જો આ બધું સમજાયા પછી, આ મહાગઠિયો, મેં ના કહ્યું કૃષ્ણ, મેં ગયા વખતે પણ કહ્યું હતું, અર્જુન સમજવા લાગે થોડું થોડું ધીમે ધીમે, એને બધું આ બહુ દલીલો કરે છે એટલે થોડુંક એના મગજમાં ઉતરે છે, અને પછી લડવા તૈયાર થાય છે છેવટે, તો યુદ્ધ થાય છે જ. મહાભારતનું આ ગીતા આગળ યુદ્ધ સમાપ્ત નથી થયું, તો યુદ્ધની વચ્ચે કહેવાયેલી વાત છે, પછી યુદ્ધ થાય છે, કારણ યુદ્ધ થાય છે એનું નિમિત્ત આ ગીતા છે. ખરેખર તો આ ગીતા ન હોત તો યુદ્ધ ન થયું હોત. બહુ સરસ વાત છે આખી, તે એટલે આ ગીતા યુદ્ધ માટે છે, એટલે સદયુદ્ધ માટે, ખરા ખોટા યુદ્ધ માટે નહીં. ત્યારે પછી છેવટે અર્જુન તૈયાર થયો, અને બહુ જ કૃષ્ણને સમજાયા પછી એને પગે પડ્યો, કરિષ્યામી વચનમ તવ, કરિષ્યામી એમ છે, વચનમ તવ, ભલે આપ કહો છો તો પછી હવે એ પ્રમાણે કરીશ, મારા માટે પાપનો ટોપલો નહીં, બધું ગઠિયો જાય, આપ કહો છો માટે કરીશ, મારા માટે આ મહાદેવ દેસાઈ છે, આપ બાપુ કહો છો માટે કરીશ, મારા માટે કંઈ નહીં. આમ કહ્યા પછી પણ પેલો એનો બાપ છે આ કૃષ્ણ, યથેચ્છસી તથા કુરુ, યથેચ્છસી હું કહું એમ તારે નથી કરવાનું, ગઠિયાને આને તૈયાર કર્યો, એને પોતાને જ જેમ કરવું જેમ કરાવવા માટે તૈયાર કર્યો છે, અને પછી પાછું કહે યથેચ્છસી તથા કુરુ, હવે ભાઈ તને જેમ ઠીક લાગે એમ કર, મેં તો આમ કહ્યું, આ પણ તને ઠીક લાગે એવો એનામાં, તને ઠીક લાગે એને માટે તૈયાર કર્યો 17 અધ્યાય સુધી. એટલે આ જે વાત છે ગીતામાં કર્મની, એ કર્મની વાત જ આમાં કેન્દ્ર સ્થાને છે, અને એ કેન્દ્ર સ્થાને એટલી સરસ રીતે મૂકી છે, અને છેલ્લે આ એનું શિખર છે, યથેચ્છસી તથા કુરુ. કોઈ પણ જગ્યાએ મનુષ્યની ઈચ્છાથી, કોઈની કહેવાથી કશું જ થતું નથી, સમજાવટ બધાની હોઈ શકે,
પણ પછી છેવટે સમજાવનારે પણ પોતાનો અહમ છોડી દેવો પડે. કૃષ્ણે પણ પોતાનો અહમ છોડી દીધો. આ બહુ સરસ કવિતા છે. મેં તો ભાઈ તને સમજાવવાનો પ્રયત્ન કર્યો મારી રીતે. હવે તને જો ન સમજાયું હોય અને તને જેમ સમજાયું એમ કરવા માટે તું મુક્ત છે. યથેચ્છસી તથા કરું. તારે ન કરવું એને ગાંડી કાંકરિયામાં નાખી દેવું હોય નાખી દે, મને કઈ વાંધો નથી. મેં તો તને સમજાયું બેટા, તારે જેમ કરવું હોય એમ કર. કેટલી મહાન કવિતા. તમે વિચાર કરો કે જીવનના કેટલા બધા સત્યો, જીવનની કેટલી બધી ઝીણવટો એને આ કાવ્યમાં વણી લીધી છે. એટલે આજે આ થોડી કર્મની વાતો વિશે આ બે ચાર શ્લોકના ઉદાહરણો આપી અને કઈ રીતે અર્જુન એને કર્મમય બનાવવા માટે કૃષ્ણ પ્રયત્નશીલ, કારણ કે એ કર્મ વિહીન બની ગયો છે. અત્યારે બેઠો છે એ તો કર્મ છે જ. ગાંડી નીચું મૂકી દેવું એ પણ કર્મ છે. આમ તો કર્મ જ છે બધું કાર્ય, પણ એમ કાર્ય નથી. આ કર્મ એ એક્શન છે. પણ તારે એક્શનની સામે રિએક્શન કરવાનું કે નહીં? તને પેલો આમે મારે તર બે રહ્યો નામના, આ અહિંસા કેટલી ચાલે, કેવી ચાલે? આ અહિંસાનો પણ આપણે બહુ સૂક્ષ્મ. ગાંધી બાપુને મારી પાસે તો બે હાથ જ છે, પણ ત્રણ હાથે નમસ્કાર કરું છું. પણ શું અહિંસા, શું હિંસા, આ બધું જ એના પ્રોપર પરિપ્રેક્ષ્યમાં સમજવાનું છે. અને ગાંધીને ગીતા અમસ્તી વાલી નથી, એને આ કૃષ્ણનું કામ ગાંધીએ કર્યું છે. આ અર્જુનોને ભારતના 33 કરોડ કહેવાતા અર્જુનો, એમને સમજાવ્યા અને પેલાને પણ સમજાવ્યા કે ભાઈ છોડને માથા પર જતો રહે, તારા બાપનું નથી આ, અમારા બાપનું નથી પણ અમારું તો છે, તો એમને રહેવા દે. અહીંયા મેં આપને કહ્યું હતું સાહેબ કે 1915 અહીંથી આવ્યા ગાંધી, અને 1942 ક્વિટ ઇન્ડિયા કહ્યું છે. ત્યાં સુધી એને ક્વિટ ઇન્ડિયા કહ્યું નથી ગાંધીએ. સમજાવટ છે. એટલે આ કૃષ્ણ પણ એને સમજાવે જ છે 18 અધ્યાય સુધી. તું સમજ સમજ, પછી કહે યથેશ્વરી જ્યાં જ્યાં તાર જે કરવું કરને માથા પર મૂકને ભાઈ. હવે જો આ કેટલી મોટી વાત છે આખી હતી. એટલે ઇટ્સ અ પોએટ્રી, આ કવિતા છે અને જીવનનું કાવ્ય છે. આ કોઈ પરચુરણ કાવ્ય નથી, બહુ મોટું કાવ્ય છે. અને જગતની કોઈ પણ પ્રજાને કોઈ પણ કાળે આ બધા જ મુદ્દાઓ કામ લાગે. એટલે સર્વકાલીન કવિતા છે. ગીતા છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ સમય માટેનું કાવ્ય નથી. કોઈનો લાડક વાયો, નવ કોઈ તેલ કચોળા, નવ કોઈ બહેની લાવી, સાહેબ એ વાત તો એક પર્ટિક્યુલર મુદ્દાની જ છે. પણ એ દ્વારા આખી વાત તો યુદ્ધમાં ફના થનારને કઈ રીતે બિરદાવવો એની આખી એક વાત છે આખી હતી. તો આ જે વાત સર્વકાલીન છે, સર્વકાલીન નહીં સર્વસ્થલીય છે. આ બધે જ લાગુ પડે, અહીંયા નહીં. અમેરિકનના પાઠ ભણાવ્યો આપણે છાપમ છે આજે, કંઈ હવે ભણ્યા કે ન ભણે જુદી વાત છે. પણ આપણે એ કરવું પડે છે ને. આપણે નથી જાણતા કે મહાસત્તા છે. એટલે મોટા કૌરવો 100 જણા મુવાજન, આ 5 હતા, તો એ 5 પણ સામે 100ની સામે પડવું તો પડે ને જ્યારે જરૂર પડે ત્યારે. એટલે એટલું બધું પોએટિક બનાવેલું છે આ કાવ્ય કે સાહેબ એને જો પોએટ્રી તરીકે સમજીએ તો આપણા જીવનના પ્રત્યેક ક્ષણે આપણને શું કરવું, શું ન કરવું, કેમ કરવું, કેમ ન કરવું, એની બધી વાતો આપણને ગીતામાંથી કવિતા રૂપે મળી રહેશે. અને એ રસિક છે. એટલે વાક્યમ રસાત્મકમ કાવ્યમ, એકલો ઉપદેશ નથી, બહુ રસિક રીતે આ વાત કરી છે એમને. લડવાની વાત પણ રસિક રીતે કરેલી છે અને એટલા માટે આ એક રસાર્દ્ર કાવ્ય છે. અહીંયા આપણે આજની વાત આટલી પૂરી કરીએ છીએ. હજી બીજી વાતો બધી ઘણી કહેવાની આપણી પાસે છે. એ ક્રમે ક્રમે જેવી અનુકૂળતા એમ અને જેવો રસ આપ સૌનો મારો પણ, એ રીતે આપણે આ વાત આગળ કરતા રહેશું. આમ તો છેલ્લા બુધવારે આપણે આ વાત કરીએ છીએ, પણ આ મહિનાનો છેલ્લો બુધવારે અધિવેશનમાં જાય છે એટલે આપણે એક બુધવાર વહેલા મળ્યા છીએ. સુરેશભાઈ તો એમ કહેતા કે સાહેબ આ રોજ તમે આ કરો એટલે કન્ટિન્યુટી રહે, કન્ટિન્યુટી જળવાઈ રહે. પણ આમાં તો મન આપણું ભ્રમિત હોય તો અહીંયા બોલીએ તોય કન્ટિન્યુટી જળવાય નહીં.